નમસ્તે મિત્રો, જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ફ્રેન્ડ્સ, મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વનરક્ષકની સિરીઝ, અને તે અંતર્ગત આજે આપણે એક લાઈવ ટેસ્ટ મૂકેલી છે. આપ એનો પણ અભ્યાસ કરો, સાથોસાથ આપને વનરક્ષકની રિલેટેડ મહત્વના વિડીયોનું પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. તો એક સાથે તમે મોડલ પેપરનો પણ ત્યાંથી અભ્યાસ કરી શકશો. ઘણા બધા પૂછાય તેવા પ્રશ્નોના સંગ્રહરૂપ વિડીયો છે, એ પણ તમે ત્યાંથી જોઈ શકશો. તો મિત્રો, આજે વાત કરવાની છે વન્યજીવ સંદર્ભે, જે 100% પૂછાય તેવી માહિતી છે. અને મિત્રો, એક પણ સ્લાઇડને સ્કીપ કર્યા વિના ચોક્કસ વિડીયોને પૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. વાત કરીએ પહેલું વન્યજીવ, આપણું લાલ પાંડા. લાલ પાંડા છે એ ક્યાં જોવા મળે છે? કે ભારતના પૂર્વ હિમાલયમાં શીત વનોમાં જોવા મળે છે લાલ પાંડા. ખોરાક શું હોય છે એનો? વાંસની કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ અને જંતુઓ છે. લાલ પાંડા દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. તો આપણે એના આધારે એક નવો સવાલ બની જાય કે લાલ પાંડા ક્યારે સક્રિય હોય? તો કે સમગ્ર રાત્રિ દરમિયાન. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં લાલ પાંડા છે એ જોવા મળે છે. મિત્રો, લાલ પાંડા વિશે આપણે આટલી માહિતી મહત્વની છે. ત્યાર પછી વાત કરીએ દીપડા વિશે. દીપડો એ બિલાડી કુળનો પ્રાણી છે. સિંહ અને વાઘની તુલનાએ નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. દીપડો ઘણી વખત સંપૂર્ણ કાળા રંગનો પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તેમની વસ્તી વધારે પ્રમાણમાં જોવા મળે છે. દીપડો અવારનવાર માનવ વસ્તીવાળા પણ ચડી આવે છે. ત્યાર પછી એક સિંગી ગેંડા વિશે માહિતી મેળવી લઈએ. આસામના બ્રહ્મપુત્રાનો દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો કે આસામના બ્રહ્મપુત્રાના દલદલના ક્ષેત્રમાં આ એક સિંગી ગેંડો છે આપને જોવા મળે છે. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ આ એક સિંગી ગેંડો છે જોવા મળે છે. એક સિંગી ગેંડાઓ તૃણાહારી જીવો છે. તે માત્ર ઘાસ ખાઈને પોતાનું જીવન છે એ ટકાવતા હોય છે. એક સિંગી ગેંડાઓના શિંગડામાંથી દવાઓ બનાવવામાં આવે છે, તેથી તેનો શિકાર પણ થતો જોવા મળે છે. તમને એવું પણ પૂછી શકાય કે કયા પ્રાણીના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે? તો એક સિંગી ગેંડો આવશે. અને એક સિંગી ગેંડાઓનો શા માટે શિકાર વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે? તો આવશે કે તેમના શિંગમાંથી દવાઓ બનાવવામાં આવે છે માટે. એક સિંગી ગેંડાઓના સંરક્ષણથી તેમની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે. ત્યાર પછીની સ્લાઇડમાં જોઈએ હેણોતરો. આ પ્રાણી ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં જોવા મળે છે. મિત્રો, ગુજરાતમાં કચ્છ જિલ્લાના રણપ્રદેશ બંને નારાયણ સરોવર અભયારણ્યમાં હેણોતરાની વસ્તી છે એ જોવા મળે છે. આ પ્રાણી શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી ઓળખાય છે. તે નાના કદના પ્રાણીઓનો જ હંમેશા શિકાર કરતું હોય છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ છે એ જાણી શકાય છે. ત્યાર પછી વાત કરીએ આપણે સિંહ વિશે. થોડી ઘણી વિગતો આપ બધા પણ જાણતા હશો, પરંતુ કેટલીક આપણે સેન્ટીમીટરના કિલોગ્રામ વાઇઝ માહિતી અહીંયા જોવાની છે, કારણ કે પરીક્ષાની અંદર જે થોડુંક ડિફિકલ્ટ હોય એવું જ પૂછાતું હોય છે. તો સિંહ વિશે આપણે જોઈ લઈએ તો એશિયાના એકમાત્ર સિંહો ગુજરાતના સાસણગીર વિસ્તારમાં જોવા મળે છે. નરસિંહની ઊંચાઈ 260 થી 270 સેન્ટીમીટર હોય છે. માદા સિંહની ઊંચાઈ 240 થી 260 સેન્ટીમીટર હોય છે. મિત્રો, આ ઊંચાઈ યાદ રાખવાની છે, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની બની રહે. નરસિંહનું વજન છે મિત્રો 150 થી 170 કિલોનું હોય છે. માદા સિંહની વજન 110 થી 130 ગ્રામ જોવા મળે છે આપણે. તે પ્રાણીઓનો હંમેશા શિકાર કરે છે. તેમની ગર્જના અને પદચિહ્નો મારફત આપણે તેની ઉપસ્થિતિ છે મિત્રો જાણી શકતા હોય છીએ. નરસિંહના ગળા પર ભરાવદાર કેશવાહિનીઓ હોય છે. આપણે 2015ની વસ્તી ગણતરીએ સિંહોની સંખ્યા યાદ રાખવાની થશે. તો એ સિંહોની સંખ્યા છે 523. ત્યાર પછી મિત્રો, વાઘ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. વાઘ એ ઉત્તર ભારતમાં શેરના નામે ઓળખાય છે.
વાઘ જંગલી ભેંસો, જંગલી ભૂંડો, પાલતુ પ્રાણીઓ અને બધા જ પ્રકારના જાનવરોનો શિકાર કરે છે. 19મી સદીમાં 40,000 જેટલા વાઘોની સંખ્યા હતી, જે 1972માં ઘટીને 18,000 પહોંચી ગઈ. વાઘની ઊંચાઈ મિત્રો 125 થી 140 સેન્ટીમીટર હોય છે. વાઘનું વજન 170 થી 190 કિલોગ્રામ હોય છે. વાઘ જન્મ બાદ 3 વર્ષમાં પુખ્ત થઈ જાય છે. વર્લ્ડ વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેહરાદૂનના સર્વે મુજબ એક અંદાજા અનુસાર 1411 જેટલી વાઘની વસ્તીઓ છે. વાઘ હંમેશા સંધ્યા સમયે અને વહેલી સવારમાં શિકાર માટે નીકળતો હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે ચિત્તા વિશે. ચિત્તા શિકારી દીપડા તરીકે પણ ઓળખાય છે. ચિત્તાની લંબાઈ 190 થી 200 સેન્ટીમીટર હોય છે. ચિત્તાનું શરીર પર કાળા ટપકાઓના આંગળાના પગ લાંબા હોય છે. ચિત્તાના શરીર પર કાળા ટપકાઓ હોય છે, આંગળાઓના પગ લાંબા હોય છે. ચિત્તાની નાકની બંને બાજુથી આંખો સુધી કાળી પટ્ટી હોય છે. હાલમાં ભારતમાં ચિત્તા લુપ્ત થયેલ છે. તેમનો દેખાવ દીપડા જેવો જ હોય છે, પણ તેમની ઊંચાઈ દીપડા કરતા વધારે હોય છે. ગુજરાતમાંથી 1942માં છેલ્લો ચિત્તાનો શિકાર થતાં તે લુપ્ત થયો છે. શિકાર નજરે ચડતા જ 20 થી 60 સેકન્ડમાં 170 મીટરનું અંતર મિત્રો ચિત્તો છે કાપી શકતો હોય છે. એ બાબત ઘણી મહત્વની છે, એટલા માટે યાદ રાખજો કે ચિત્તાને શિકાર માટેનું અંતર કાપતા કેટલો સમય લાગે. તો કે 20 થી 60 સેકન્ડની અંદર 170 મીટરનું અંતર છે એ ફટાફટ કાપી શકતો હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે રીછના વિશે. રીછની લંબાઈ 150 થી 160 અને તેનું વજન 110 થી 170 કિલોગ્રામ હોય છે. આપણા ભારતમાં હિમાલયન, બ્રાઉન બિયર, એશિયાટિક, બ્લેક બિયર, સન બિયર અને સ્લોથ બિયર એમ રીછની વિવિધ જાતિઓ છે. ગુજરાતમાં ફક્ત સ્લોથ બિયર રીછ જોવા મળે છે. રીછ જેસોર, બાલારામ, પોળો, રતનમહાલ, જાંબુ ઘોડામાં પણ જોવા મળે છે. મિત્રો બીજી ખાસ આપણે જે બાબત યાદ રાખવાની છે, ગુજરાતમાં ફક્ત કયા પ્રકારના રીછ જોવા મળે છે, ખાસ આઈએમપી છે, સ્લોથ બિયર રીછ છે ગુજરાતની અંદર જ માત્ર જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ નોળિયા વિશે. નોળિયાની લંબાઈ 60 થી 80 સેન્ટીમીટર હોય છે. તેનું વજન 2 કિલો હોય છે. પીળો ભૂખરા રંગનો વાળવાળું લાંબુ અને પાતળું શરીર. તેના શરીર પર ટપકાઓ હોતા નથી. તે ઉદર, ઉંદર, સાપ, કાચીડા, ડેટકા, વીછી, ફળ અને મૂળ અને મરેલા પ્રાણીઓ ખાય છે. સોનેરી નોળિયો, વામનદેહી ભારતીય નોળિયો, પાંડુવર્ણી નોળિયો એવા નોળિયાની વિશિષ્ટ પ્રજાતિઓ છે. ત્યાર પછી મિત્રો આપણે આતી માહિતી આપણી વિવિધ વનસૃષ્ટિના જીવોના સંદર્ભમાં. આશા રાખીએ આપણે પરીક્ષાની અંદર ચોક્કસ ઉપયોગી બનશે. તો આપના અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો. આપનો મત તમારા માટે સર્વોપરી હોય છે. મિત્રો વિડીયોના અંતે વિડીયોમાંથી જ આપણે એક ક્વેશ્ચન લઈએ તો નરસિંહ હોય તેની ઊંચાઈ છે મિત્રો કેટલી હોય છે, આપે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું છે. તો એ ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને નેક્સ્ટ વિડીયો ટૂંક સમયમાં મૂકવામાં આવશે. અને હા, વિડીયોને લાઇક કરવાનું તો મિત્રો ભૂલવાનું જ નથી. તો વિડીયોને ચોક્કસ લાઇક બટન છે એ પ્રેસ કરીને જ વિડીયો છોડીને ત્યાંથી જવાનું છે. થેન્ક યુ સો મચ.